विद्यार्थी मित्रों पार्ट एनी अंदर एनो पेटा विभाग नंबर पांच एटले के पेटा विभाग नंबर एक जोड़का जोड़ो, पेटा विभाग नंबर बे खरा खोटा, पेटा विभाग नंबर त्रण खाली जग्या, पेटा विभाग नंबर चार बहुविकल्पीय प्रश्नों एटले के एमसीक्यूज, अने पेटा विभाग नंबर पांच के जे चार गुण में पूछाय छे 21 22 23 ने 24, आपणे 24 हेतुलक्षी प्रश्नोमांनो पेटा विभाग नंबर पांच जेनुं नाम छे एक बे शब्द में जवाब आपो। આપણે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે ટૂંકમાં, અથવા તો બે શબ્દ આવતા હોય તો બેમાં જવાબ આપવાનો છે, બરોબર। આઈએસઓ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે આપણને એ પ્રશ્ન પૂછાણો, તો કે ભાઈ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં। આના માટે પહેલાં તો આપણે વ્યવસ્થિત રીડિંગ કરવું પડશે, અને આ પાઠ છે એ આપણો 18મો પાઠ છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ 18મા પાઠની અંદર ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર, એની અંદર આઈએસઆઈ છે, સીએસઈ છે, એચએસસીસીપી છે, ઈસીઓ છે, બરોબર। આ બધા એના માપદંડો કે જેનાથી વસ્તુને વસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરવામાં આવે છે। આપણે આઈએસઓ શબ્દ છે એ સાંભળો જ ઘણી વખત કે ભાઈ આઈએસઓ શબ્દ છે, તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય મોટાભાગે એના ઉપર આઈએસઓ સર્ટિફાઈડ હોય, પછી મોટી સંસ્થા હોય તો એ આઈએસઓ સર્ટિફાઈડ હોય, તો એની સંસ્થા જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ જીનીવા શહેરની અંદર આવેલી છે। આપણો જવાબ અહીં લખીએ, હું ટૂંકમાં લખું છું, તમારે આખું લખવાનું, આઈએસઓ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં આવેલી છે, જીનીવા, અને ક્યાં, તો કે ભાઈ સ્વિટ્ઝર્લેન્ડ દેશ, અને એનું જીનીવા નામનું શહેર કે જ્યાં આઈએસઓ ની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરતી સંસ્થા આવેલી છે। હવે બીજો પ્રશ્ન છે, લાલ જમીનમાં શું ભળેલું હોય છે, તો આ સાયન્ટિફિક પ્રશ્ન છે, વૈજ્ઞાનિક પ્રશ્ન ગણાય કે એની અંદર કયા તત્વો હોય। અહીંયા ખનિજ દ્રવ્યોની વાત ચાલે છે, તો કે લાલ જમીન પહેલાં તો લોહ તત્વવાળી હોય એટલે એનો રંગ લાલ છે, પરંતુ એમાં ભળેલું શું છે, તો કે ફેરિક ઓક્સાઇડ Fe2O3, બરોબર। વિજ્ઞાનની ભાષામાં જેને ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે, અને ફેરિક એટલે આપને ખ્યાલ આવ્યો કે Fe એટલે આયર્ન, લોખંડની સંજ્ઞા છે, લોહ તત્વ, લોખંડને વૈજ્ઞાનિક રીતે ફેરસ કહેવામાં આવે છે ને, તો એ ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે કઈ જમીનમાં, લાલ જમીનમાં, જેથી એનો રંગ લાલ દેખાય છે, લોહ તત્વવાળી જમીન હોય છે, ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે। ત્યાર પછી છે શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ છે, ચોથા પાઠનો પ્રશ્ન છે કે શંકરાચાર્ય છે એની મુખ્ય કૃતિ, તો કે ભાષ્ય છે, શંકરાચાર્ય છે અને આદિ શંકરાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ ભાષ્ય એક પ્રકારનું સાહિત્ય છે જેની અંદરથી ઘણા બધા ઉપદેશો મળતા હોય એ પ્રકારનું સંસ્કૃત સાહિત્ય છે, તો એ ભાષ્યની રચના શંકરાચાર્ય કરતા હતા। મોઢેરામાં કયો મહોત્સવ ઉજવાય છે, તો કે મોઢેરા છે એ પાટણ, આપણે મહેસાણા અને પાટણ આ બે અલગ જિલ્લાઓ થઈ ગયા પછીથી પાટણમાં જે મોઢેરાનો સમાવેશ થાય છે, પહેલાં મહેસાણામાં થતો, તો એની અંદર મોઢેરા છે એની અંદર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, યાદ રાખશું ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ત્યાં ઉજવાય છે, અને જો તમને વડનગર પૂછાય તો ત્યાં આવશે તાનારીરી મહોત્સવ। આ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ છે મોઢેરા મહેસાણાની બાજુમાં, આપણે કીધું ભાઈ પાટણ જિલ્લામાં જે અત્યારે આવેલું છે, પહેલા વિભાજન પહેલા જે મહેસાણામાં આવેલું હતું હવે પાટણમાં આવેલું છે, ત્યાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ઉજવાય છે, બરોબર। અહીંયા આપણા 24 હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ પૂર્ણ થાય છે।